पृथ्वी पर नू सौथी ताकतवर प्राणी एटले घोड़ो अश्वने एक्वस कहे छे, जेनो अर्थ झड़पी एवो थाय छे। संस्कृत भाषा में हय तथा अश्व जेवा पर्यायवाची शब्दों प्रयोजन करवामां आवे छे। अश्वनी ताकतनो अंदाज ए वात परथी पण आवी शके छे के शक्ति ने मापवानो एकम हॉर्स पावर तरीके ओळखाय छे। आ अश्वनो विश्व पण गजबनो छे। भारतनो इतिहास तपासीए तो यजुर्वेदमां अश्वमेघ यज्ञनो उल्लेख मळे छे। कहेवाय छे के विश्व इतिहास पण घोड़ाने आभारी छे। अश्वना उल्लेख वगर भारतीय राजपूतोनो इतिहास अधूरो गणाय। छेक महाभारत अने रामायण काळथी अश्व मानव संस्कृति अने सभ्यता साथे ओतप्रोत छे। एमाय काठियावाड़ी अश्वनो इतिहास अत्यंत रोचक अने शौर्यथी भरपूर छे। समग्र भारतनी अंदर छेला 10,000 वर्षथी ज्यारे ज्यारे लड़ाईओ थई त्यारे अश्वए ए लड़ाईनी अंदर ભારતની સીમાઓનું રક્ષણ આ અશ્વ દ્વારા જ થયું છે। ખાસ કરીને કાઠિયાવાડી અશ્વ વિશે વાત કરીએ તો કાઠિયાવાડની અંદર આ અશ્વએ અનેક તડકા છાયા જોયા છે। દેશી રજવાડાઓ આ અશ્વ ઉપર સવારી કરી અનેક લડાઈઓ લડતા, આજે પણ આ અશ્વ એટલા જ સારી રીતે પ્રખ્યાત છે। કારણ કે કાઠિયાવાડની સંસ્કૃતિ સાથે આ અશ્વ વણાયેલા છે। એક સમય એવો હતો જ્યારે આ અશ્વો ખૂબ સારી રીતે સજવાતા હતા, પણ એક સમય એવો પણ આવ્યો જ્યારે આ અશ્વો દુષ્કાળનો ભોગ બન્યા અને એની અગત્યતાઓ ઓછી થવા લાગી। અમુક દેશી રજવાડાઓ એવા હતા જેની સાથે રહી અમોએ કાઠિયાવાડી અશ્વ માટે કામા મંડળીની અમે સ્થાપના કરી અને એ કામા મંડળીએ અશ્વને જીવંત રાખ્યા। એવું માનવામાં આવે છે કે અશ્વ અજન્મ્ય છે, એનો યોની જન્મ નથી। સમુદ્ર મંથન કરતી વખતે બે પાંખવાળા જે શ્વેત પ્રાણીની ઉત્પત્તિ થઈ એ જ ઉચ્ચશ્રવા। અશ્વ વિશેના આધારભૂત પ્રાચીન શાસ્ત્ર શાલિહોત્રમાં એનો વિસ્તારથી ઉલ્લેખ જોવા મળે છે। સામાન્ય રીતે ઘોડાની મુખ્યત્વે બે જાતો છે, એક મારવાડી અશ્વ અને બીજો કાઠિયાવાડી અશ્વ। આ સર્વે અશ્વની જાતોમાં કાઠિયાવાડી ઘોડાનો જોટો મળવો મુશ્કેલ છે। કાઠિયાવાડી ઘોડા ઇન્ડિયામાં 7 હોર્સિસ આર ઇન્ડિજિનસ, એટલે આપણા હિન્દુસ્તાનની જ બ્રીડ છે। એમાં કાઠિયાવાડી નંબર 1 છે। એનું કારણ છે કે કાઠિયાવાડી ઘોડાનું જે એન્ડ્યોરન્સ છે, એના જે પગ છે, જે ઇંગ્લિશમાં કહેવાય છે કે જો નો ફૂટ નો હોર્સ, જે જસદણ ભાડલા એ બધો જે વિસ્તાર છે એને પાંચાળ કહેવામાં આવે છે, અને એ પાંચાળમાં જે ઘાસ થાય છે એ મોસ્ટ ન્યુટ્રિશિયસ ઘાસ છે। એને માટેની જે ટેરેન છે, એ ટેરેન ઇઝ અ બ્રોકન ટેરેન અને હિલી, એટલે એના જે ડેવલપમેન્ટ અને મસલનું થવું જોઈએ એ થાય છે। સાહસ અને શક્તિમાં કાઠિયાવાડી ઘોડીની તુલનામાં અન્ય કોઈ પણ અશ્વ એની તોલે ન આવી શકે। સૌરાષ્ટ્રના જસદણના દરબાર સત્યજીત ખાચર પાસે અસલ કાઠી ઘોડાની ઓલાદ આજે પણ છે। 11 પેઢીથી આજના જસદણ દરબાર કાઠિયાવાડી ઘોડાની સારસંભાળ અને સંવર્ધન માટે ખૂબ જ સક્રિય છે। 11મી સદીમાં જ્યારે કાઠી લોકો સૌરાષ્ટ્રમાં આવેલ તો ત્યારે એ ઘોડા સૌરાષ્ટ્રમાં લઈ આવેલ, અને મારું એવું માનવું છે સૌરાષ્ટ્રની જે ઘોડા હતા એનું અને કાઠી ભાઈઓના ઘોડા આવેલા એનું સંવર્ધન કરી કે આ કાઠિયાવાડી બ્રીડનો ફાઇનર પોઈન્ટ્સનો એને ડેવલપ કાઠિયાવાડમાં કરેલ। ઘણા કાઠિયાવાડી અશ્વોમાં ઝીબ્રા માર્કિંગ્સ, એટલે એમના ચારેય પગમાં લીટ્યું અને ડોર્સલ સ્ટ્રાઇપ પણ આ અશ્વ જાતિમાં જોવા મળે છે, જે એનું બહુ જૂનું બ્રીડિંગ દેખાડે છે।
મારું કુટુંબ 1660માં જસદણ આવેલું, એટલે 1660થી અમે જે કાઠિયાવાડી અશ્વ અમારા વડવા લઈ આવેલા, મૂળ રેડી જાત, એ રેડી જાતને અમે સાચવી રાખેલ છે અને એનું અમે હજી સંવર્ધન કરી રહ્યા છીએ. અમે માનીએ છીએ અમારો સમાજ જે કાંઈ છે એ કાઠિયાવાડી ઘોડાના હિસાબે છે અને અમારો સમાજ આ ઘોડાને ઋણી છે, એટલે જ અમે આ નસલને અહીંયા સાચવી છીએ. સામાન્ય રીતે ઘોડાને હાથથી માપવામાં આવે છે, એક હાથ એટલે 4 ઇંચ. આમ ઘોડો કેટલા હાથ ઊંચો છે એમ એની ઊંચાઈ માપવામાં આવે છે. 5 વર્ષની ઉંમરે અશ્વના બધા જ દાંત આવી જાય છે અને ઉંમરની સાથે એ વધે છે, એટલે અશ્વ નિષ્ણાંતો ઘોડાના દાંત જોઈ એમની ઉંમરનો કયાસ કાઢતા હોય છે. કાઠિયાવાડી અશ્વ એની વિશેષતાઓને કારણે જ અન્ય અશ્વોથી નોખો તરી આવે છે. એન્ડ્યોરન્સમાં પણ એ ખૂબ સારું કામ આપે છે કાઠિયાવાડી ઘોડાઓ, અને ખાસ એને સ્ટ્રોંગ હોય છે, હાર્ડી હોય છે, અને એના બાબ દેશી ભાષામાં આપણે કહીએ તો 4 લાંબા, 4 ટૂંકા, 4 પહોળા અને 4 વાંકા, એવી રીતે એના 16 બાબ હોય છે. અને એમાં જે કાન હોય છે, ટૂંકા હોય છે, પગના ગાળા ટૂંકા હોય છે, જે મોઢું એનું હોય છે એ ટૂંકું હોય છે, પછી એની ખાસ કરીને કોન્કેવિટી એટલે કે લાખ, આપણે દેશી ભાષામાં જે ઘોડાને પ્રોફાઇલ હોય છે લાખ, એ લાખ હોવી જોઈએ. પછી એના કલરની ખાસિયત હોય છે, કેળો, માકડો, રોજો, હરડો, એ રીતના કલર્સ હોય છે એના, એની ઉપરથી નક્કી થાય છે. કાળા બાવળા, નુકરા અને એ આમાં કાઠિયાવાડીમાં આવતા નથી. અને એની એક હાઇટ છે, તે 58 ઇંચ સુધીની એની હાઇટ ગણાતી હોય છે. અને પછી એના સોઇલ ઉપર એ બધું એનું જે હોય છે, જ્યાં એનો જન્મ હોય, જ્યાં એનું બ્રીડિંગ થયું હોય, એ સોઇલનો પણ ખૂબ પ્રભાવ એમાં આવે છે. અશ્વ એ શૌર્યનું પ્રતીક છે, અશ્વ એ સર્વકાલીન છે, અશ્વ કદી મોં વાટે શ્વાસ લઈ શકતા નથી, માટે એ હાંફતા નથી. કાઠિયાવાડી અશ્વ અને કાઠી પ્રજા એકમેકના પૂરક ગણાય છે, તેઓ એકમેકમાં ઓતપ્રોત થયેલા જોવા મળે છે. આમે અશ્વની એક વિશેષતા એ છે કે એ માલિકના મનને કળી શકે છે, એના સ્વભાવને સમજી શકે છે. સૌરાષ્ટ્રની કાઠીનું આંગણું અશ્વ વગર જોવા નહીં મળે. કાઠીઓનો ઇતિહાસ એવો છે કે સિરિયા માઇનોરથી માઇગ્રેટ થતાં થતાં અફઘાનિસ્તાન, અફઘાનિસ્તાનથી ઈરાન, ઈરાનથી સિંધ પ્રદેશ, ત્યાંથી પંજાબ, ત્યાંથી મધ્ય ભારત, ત્યાંથી કચ્છ, અને કચ્છથી પછી સૌરાષ્ટ્રમાં આવ્યા. અશ્વની સાથે કાઠીઓનો જે આખો ઇતિહાસ છે એમાં કાઠિયાવાડી અશ્વની જે આખી તાસીર છે, એનો ઉછેર છે, અને એની જે આખી પ્રક્રિયા છે એમાં કાઠી સ્ત્રીઓએ જે ભાગ ભજવ્યો છે કાયમ, અને એ અશ્વ ઉપર આરૂઢ થઈ અને કાઠી કોઈ પણ જગ્યાએ ધીંગાણામાં કે લડાઈમાં અથવા તો પાળ કાઢે ત્યાં જાય તો સ્ત્રી વર્ગને હંમેશા ભરોસો રહેતો કે મારી ઘોડી છે એ મારા ઘરવાળાને એટલે કે મારા પુરુષ વર્ગને કોઈને ક્યાંય આંચ નહીં આવવા દે અને એને પાછી લાવશે. કાઠીઓની ગામવાઇઝ અશ્વોની જાત હતી. ચોટીલાની જાત ચાંગી હોય, ભીમોરાની જાત ફૂલમાળ હોય, મૂળીની જાત વાંદર હોય, એ ગામની તાસીર મુજબ અશ્વોનો ઉછેર થતો, એનું બ્રિડિંગ થતું હતું, અને એ પ્રકારે એ જાતો ઓળખાતી હતી. અને એ રીતે કાઠીઓ અશ્વનું સંવર્ધન બહુ સૂક્ષ્મ રીતે કરતા અને એને બહુ પાલન પોષણ એટલું બધું સારી રીતે કરતા કે અહવાર એટલે કે એની માથે જે સવાર થવાવાળો માણસ અને અશ્વ એ બેનો જીવ એક થઈ જતો. દુશ્મનની ઓળખાણ જેટલી અહવારને હોય એટલી જ અશ્વને થઈ જતી, અને અશ્વ સાથે આ જ્ઞાતિ એટલી બધી ઓતપ્રોત થઈને રહી છે કે કાઠિયાવાડી અશ્વ એનું એક નામ થઈ ગયું. પ્રાચીન સમયમાં અશ્વનો ઉપયોગ કેવળ ભારવાહક પ્રાણી રૂપે થતો હતો. સમયની સાથે સાથે એની વિશેષતાઓ અને અદ્ભુત તાકાતની ઉપયોગિતાના કારણે અન્ય કામોમાં પણ અશ્વનો ઉપયોગ થવા લાગ્યો. હાલ ભારતમાં વ્યાવસાયિક રીતે અશ્વ રેસ પ્રતિબંધિત છે. આમ છતાં બિન વ્યાવસાયિક રીતે અશ્વ દોડમાં ભાગ લેવા માટે અશ્વપાલનનો શોખ પણ ડેવલપ થયો છે.
આજે ઘણા અશ્વ શોખીનો બિન વ્યાવસાયિક અશ્વ દોડમાં ભાગ લે છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં ગ્રામ્ય સ્તરે ઘણા સ્થળોએ અશ્વ દોડ થાય છે. 20, 40, 60, 80, 100 અને 120 કિલોમીટરની સ્પર્ધાઓનું આયોજન થાય છે. આમ ઘોડાઓનો ઉપયોગ સ્પોર્ટ્સમાં પણ થાય છે. પોલો નામની રમત જાણીતી છે. કાઠિયાવાડી ઘોડા એ ખૂબ જ સ્પિરિટેડ, એટલે જેને દેશી ભાષામાં આપણે પાણવાળા કહીએ, બહુ સ્પિરિટેડ. એની સાઇઝ કરતાં એનું બ્રેઇન એટલું બધું તાકાતવાળું છે અને એનું બોડી બી એટલું સ્ટ્રોંગ છે એનું શરીર, કે એને ગમે તેવી પરિસ્થિતિને એ પહોંચી વળે છે. એક્સ્ટ્રીમ હીટની અંદર જ્યાં 40, 45, 42 ડિગ્રી ગરમી થઈ જાય તો બીજી જાતના ઘોડા ગરમીથી પાછા આવતા હોય, એ વખતમાં કાઠિયાવાડી ઘોડા ગરમીમાં તડકે આળોટતા રમતા બહુ હેપી જોયા છે અને ફરક નથી પડતો. આ લાંબા અંતરમાં એકધારી સ્પીડમાં જવા માટે કાઠિયાવાડી ઘોડાને કેળવવા સારા પડે અને એ બહુ જલ્દી તૈયાર થઈ જાય છે, કારણ કે જીનેટિકલી એનામાં આ વસ્તુઓ છે જ. થોડા વર્ષ, 4-5 વર્ષ પહેલાં ક્રોસ કન્ટ્રી અમદાવાદમાં થઈ હતી, ઓલ ઇન્ડિયા ક્રોસ કન્ટ્રી, જેમાં આખા ભારતના પોલીસ અને આર્મીના ઘોડા આવેલા. ક્રોસ કન્ટ્રીમાં બહુ મોટા જમ્પ કરવાના હોય છે. એ વખતની બીજી એક શો જમ્પિંગની ઇવેન્ટ પણ હતી, જેમાં એક કાઠિયાવાડી ગ્રે કલરનો, એટલે રોજા કલરનો એક ઘોડો હતો, એણે એમાં મેડલ લીધો. ગ્રે કલરનો બહુ લાઇટ સાઇઝનો ઘોડો હતો, જેણે એના કરતાં ડબલ સાઇઝના ઘોડાઓથી પણ સારું પરફોર્મન્સ આપ્યું. એટલે ઘોડાની સાઇઝ કાઠિયાવાડીથી એની શક્તિઓ માપી ન શકાય. આ વર્ષે વિસામણ બાપુના આશ્રમ ખાતે કાઠિયાવાડી ઘોડાઓના રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. કાઠિયાવાડી મારવાડી અશ્વ શરાફી સહકારી મંડળી ગોંડલ દ્વારા 1 મે 1991 થી અસલ કાઠિયાવાડી ઓલાદના ઘોડાની નોંધણીનું કામકાજ ચાલી રહ્યું છે તથા કાઠિયાવાડી અશ્વની આધારભૂત માહિતી દર્શાવતું પુસ્તક સ્ટડ બુક તૈયાર કરવામાં આવી રહ્યું છે. અશ્વપાલનનો શોખ અને અશ્વ દોડ જેવી રમતોને કારણે અસલ જાતવાન કાઠિયાવાડી અશ્વની ઓલાદોને જાળવી રાખવી જરૂરી છે. એટલા માટે શુદ્ધ કાઠિયાવાડી ઘોડાની ઓલાદનું સંવર્ધન નોંધાયેલ બ્રીડ સાથે જ થાય એ પણ આવશ્યક છે. આ ફાર્મ ખાતે ધીમે ધીમે કાઠિયાવાડી અશ્વો મૂકવામાં આવેલ છે, જેની શરૂઆત 1994 કરવામાં આવેલ. 1994 પછી ઉત્તરોત્તર આ ફાર્મ ખાતે ઘોડાઓની સંખ્યા વધારવામાં આવી, સંવર્ધન કરવામાં આવ્યું. હાલ આ ફાર્મ ખાતે ટોટલી 43 અશ્વો આવેલા છે, જેમાં 13 નર અશ્વો અને 30 માદા અશ્વોનો સમાવેશ થાય છે. આ ફાર્મનો મુખ્ય હેતુ કાઠિયાવાડી અશ્વોની પ્રજાતિનું શુદ્ધ સંવર્ધન થાય અને એ પ્રજાતિ જળવાઈ રહે, તેમજ બહારના જિલ્લાઓની અંદર કે જ્યાં કાઠિયાવાડી અશ્વોની સંખ્યા સારી એવી છે તેવા જિલ્લાઓની અંદર ઘોડાઓ અપૂરતા હોવાથી આ ફાર્મ ખાતેથી આવા પેટા કેન્દ્રો શરૂ કરીને પેટા કેન્દ્રોને કાઠિયાવાડી ઘોડાઓ, વાલી ઘોડાઓ ફાળવવામાં આવે છે, જેથી એ વિસ્તારના લોકોને પણ કાઠિયાવાડી પ્રજાતિનું સંરક્ષણ કરવામાં સરળતા રહે છે. વિશ્વમાં અશ્વનો ઉપયોગ સૈન્ય તથા પોલીસ દળમાં થતો આવ્યો છે. દરેક પોલીસ દળમાં માઉન્ટેડ વિભાગ હોય છે. ભારતમાં પણ સૈન્ય અને પોલીસ દળમાં અશ્વદળ કાર્યરત છે. ગુજરાતના પોલીસ દળમાં કાઠિયાવાડી ઘોડાનું અનોખું સ્થાન છે. આરડી ઝાલા એના ફાઉન્ડર કહેવાય છે. આજે 85 વર્ષની ઉંમરે પણ તોખારી તરવરાટ ધરાવે છે. એમણે ગુજરાત પોલીસ દળમાં એક આખી કેડર તૈયાર કરી છે. 1969 પોલીસ માટે 50 ઘોડા અમે સિલેક્ટ કરેલા. એ 50ના પગ અને એની સિમેટ્રી અને એની હાર્ડનેસ એ જોઈ અને જે એક્સપર્ટ હતા એ દંગ થઈ ગયેલા. હું તો અનામ પોલીસમાં હતો, એટલે ઓર્ડિનરી પોલીસમાં પણ મને એમાંય કેટલા વર્ષ, 30 વર્ષનો ઘોડા સાથે રહેવાનો અનુભવ મળ્યો. એમાંથી મેં કંઈ થોડું ઘણું જાણ્યું. એની ઉપર હું આપને વાત કરું છું કે કાઠિયાવાડી ઘોડાને ગમે એવી રફ ટેરેન હોય, આ પથરાવાળી
રીતિ હોય તો એનો પગ ખરાબ થતો નથી અને એને સ્વિંગ નથી કરાવવું પડતું. અને જે ઘણા ફોરેનર આવેલા એક્સપર્ટ એમણે જોયેલું તો ઓહ હોર્સિસ વિથ ડબલ સોલ. એવું માનવામાં આવે છે કે અશ્વ એક દિવ્ય પ્રાણી છે. અશ્વની ચાલ રિધમિકલ હોય છે, લયબદ્ધ હોય છે. હિન્દી ફિલ્મોના ઘણા ગીતોમાં ઘોડાઓના ડાબલા એની ચાલનો સંગીત તરીકે ઉપયોગ થયો છે. રેવાલ એ અશ્વની અસલી ચાલ નથી. અશ્વ ચારેય પગે ચારેય ખરી પર ઉછળતો કૂદતો ચાલે એ જ એની સાચી ચાલ છે. અશ્વ એ આપણા જીવન સાથે વણાયેલું એક એવું સામાજિક પ્રાણી છે કે જેના વિના માનવ જીવન શક્ય નથી. જ્યારે કોઈ પણ પ્રકારની યાંત્રિક પરિવહન સુવિધા ન હતી ત્યારે ઘોડાઓ જ આપણને એક દેશથી બીજા દેશનો પરિચય કરાવતા હતા. અશ્વનું વિશ્વ તોખારી તાકાતથી ભરેલું છે. એની હણહણાટીથી શૌર્યની છોડો શક્તિની ધારાઓ વહેવા લાગે છે. એમાં કાઠિયાવાડી અશ્વની શક્તિ અને સૌંદર્ય અનુપમ અને અપ્રતિમ છે.